માણસા સ્વામિનારાયણ મંદિર ખાતે શારદ શતાબ્દી મહોત્સવ યોજાયો, જેમાં 11 થી 12 હજાર હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। 5 દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું। માણસા ગાંધીનગર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે પધરાવેલા દેવોના 150 વર્ષ પૂર્ણ થતા શારદ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 5 દિવસ સુધી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। 5 દિવસ સુધી કથા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિભક્તો સહિત સંતો મહંતો પણ જોડાયા હતા। વક્તા તરીકે જેતલપુરના મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજીએ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કર્યું હતું। વિશેષ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ થયો હતો। આવતીકાલે બુધવારે 1.25 લાખ તુલસીપત્રથી ભગવાન રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજનું પૂજન થશે। આ સાથે માણસા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો લાભ લેવા માટે આવતા હોય છે। ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ મંદિર ખાતે 150માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શારદ શતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં શ્રી નર નારાયણ દેવ યુવક મંડળને સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા માટે ભારે જહેમત કરી હતી અને આ સમગ્ર મહોત્સવનું આયોજન પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 કોસલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ તાલુકુ સ્વામિનારાયણ મંદિર શ્રી નરનારાયણ દેવ તાબાનું સ્વામિનારાયણ મંદિર માણસા દ્વારા આયોજિત આ શારદ શતાબ્દી મહા મહોત્સવમાં વધારેલા તમામ હરિભક્તો યુવકો માતાઓ બહેનોનું સ્વાગત છે। જેણે આ મહોત્સવમાં સેવા કરી એવા યુવાનો ખાસ અમારું એક આગવું કેન્દ્ર છે અને આ મહા મહોત્સવમાં હજારો હરિભક્તો રોજે રોજ પોતાનો મનગમતો પ્રસાદ લઈને ધન્યતા પામ્યા છે। આગવું આકર્ષણ કરીએ તો પરમ પૂજ્ય લાલજી મહારાજસિંહ જે પધાર્યા આજે અને છેલ્લા દિવસે પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી અને મહારાજશ્રી પણ પધારશે, જેના લીધે આ મહોત્સવ દીતી ઉઠશે। બધાને ખૂબ આનંદ થયો આ શારદ શતાબ્દી મહોત્સવનો, જેની આપણે નોંધ લેવા વિનંતી। જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ, આપ સર્વે વાલા હરિભક્તોને અને જે કોઈ આ ન્યૂઝ ચેનલ દ્વારા જોઈ રહ્યા છે, સર્વેને એકવાર જય સ્વામિનારાયણ। મહાપ્રતાપી રાધાકૃષ્ણદેવ અને હરિકૃષ્ણ મહારાજ જેના સાનિધ્યની અંદર આ સર્વે 11 થી 12 હજાર જેટલા હરિભક્તોએ આજે કથા સત્સંગની અંદર લાભ લઈ રહ્યા છે। વિશેષમાં આ રાધાકૃષ્ણદેવ અને હરિકૃષ્ણ મહારાજ મહાપ્રતાપી જેમને માણસાની અંદર 154 વર્ષ પૂર્ણ થાય છે અને 154 વર્ષ પૂર્ણ થતાં 150 વર્ષનો જે મહા મહોત્સવ શારદ શતાબ્દી પર્વ જેની આપ રૂપરેખા જોઈ રહ્યા છો, જેના આપણે સર્વે દર્શન કરી રહ્યા છો, એ જ ઉત્સવની અંદર એ મહોત્સવની અંદર આજે સર્વે ભક્તો જ્યારે ભેગા થયા છીએ ત્યારે ધામોધામથી અને ગામો ગામથી સંતો સાંખ્યોગી માતાઓ અને ગામો ગામથી ભક્તો પણ પધાર્યા છે અને વિશેષ તો હું રાધાકૃષ્ણદેવ અને હરિકૃષ્ણ મહારાજ જેમનો આ ઉત્સવ છે એમની તમને હું વાત કરું છું, કેમ કે એ રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજ આજુબાજુના જે 50 જેટલા ગામડાઓ છે એ ગામડાઓની અંદર રહેનારા સર્વે હરિભક્તોના સંકલ્પ આજ દિવસ સુધી પૂરા કરતા આવ્યા છે અને માણસા મંદિરની અંદર ભગવાન બિરાજમાન છે, આજે બી સર્વેના સંકલ્પો પૂર્ણ કરે છે। વિશેષ 10 થી 11 હજાર માણસ દરરોજ અહીંયા પ્રસાદ પી લે છે, ભગવાનના દર્શનનો લાભ પી લે છે અને આજે મહાવિષ્ણુ યાગનો પ્રારંભ પણ થયું, 4 વેદનો પ્રારંભ પણ થયું અને કાલે 1.25 લાખ તુલસીપત્રથી ભગવાન રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહાનું પૂજન પણ થશે અને શ્રીમદ સત્સંગી ભૂષણ શાસ્ત્રની ગ્રંથની કથા વક્તા મહોદય શાસ્ત્રી પીપી સ્વામી જેતલપુર ધામ દ્વારા કરવામાં આવી રહી છે અને ધામોધામથી ગામો ગામથી સંતો સર્વે પધાર્યા છે। આપ સર્વેને ભાવભીનું આમંત્રણ છે આ ગામમાં આ નગરમાં આ મહામંદિરની અંદર પ્રવેશ માટે, આપ સર્વેને ભાવભીનું આમંત્રણ છે। જય સ્વામિનારાયણ। દિનેશ ચૌધરી સાથે લાઈવ 24 ન્યૂઝ માણસા।